માંગરોળના ઈશનપુર ગામે અનાજ કરિયાણાની દુકાનમાં યુવકે આગ લગાવતા ચકચાર. માંગરોળના ઈશનપુર ગામની ઘટના છે કે જ્યાં રાજસ્થાનથી વેપાર કરવા આવેલા વેપારીની દુકાનમાં ગામના જે કિસમે પેટ્રોલ છાંટીને આગ ચાપી હતી. રાજસ્થાની વેપારીએ 15 દિવસ પહેલા જ અનાજ કરિયાણાની દુકાન શરૂ કરી હતી અને આ ઘટનામાં આગ લગાવનાર ઈશમના માતાની પણ ગામમાં આવેલી દુકાનમાં દૈનિક વકરામાં ઘટાડો થતાં ઈશાના ભાવથી દુકાનમાં આગ લગાડી હતી. દુકાનમાં લગાડેલ આગથી વેપારીના પુત્રને પણ ઈજા પહોંચી હતી અને હાલ તેની સારવાર ચાલી રહી છે. આગમાં દુકાનમાં રાખેલ અનાજ કરિયાણા સહિત ડિજિટલ વજન કાંટો ફર્નિચરને વ્યાપક પ્રમાણમાં નુકસાન થઈ જવા પામ્યું હતું. મહત્વનું છે કે આગ લગાવનાર ઈશમ SRP કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે, ત્યારે પોલીસ કયા પ્રકારે કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. સાથે જ આ ઘટનામાં ઈશમ પણ આગના કારણે દાઝી જતા સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સમગ્ર મામલે માંગરોળ પોલીસ હાલ તપાસ કરી રહી છે. નલિન ચૌધરી, જનસાક્ષી ન્યૂઝ, માંગરોળ.